તો ગુજરાતમાં એન્ટ્રી સાથે ચોમાસાની બ્રેક જોવા મળી રહી છે. ગુજરાતમાં ચોમાસું પ્રવેશતા નબળું પડ્યું છે. મોન્સૂન બ્રેકના કારણે ચોમાસું નબળું પડ્યું છે, પરંતુ આજે ક્યાં વરસાદ પડી શકે છે તેના પર જો નજર કરીએ તો આ તમામ વિસ્તાર છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર કે જ્યાં આજે વરસાદની સંભાવના છે, જેમાં ડાંગનો સમાવેશ થાય છે, દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે, દમણ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ એવા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ પડવાની સંભાવના છે. આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે તેવી હવામાન ખાતાની આગાહી છે. તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. જોકે જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી હતી, ક્યાંક વરસાદને લઈને બ્રેક પણ જોવા મળી રહ્યો છે, પરંતુ આ તમામ વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે. હવે વાત કરીએ કે આવતીકાલે વરસાદની આગાહી કયા કયા વિસ્તારો માટે છે. તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે પણ વરસાદ પડશે, વલસાડમાં આવતીકાલે વરસાદ પડશે, તાપીમાં વરસાદ પડશે, નવસારીમાં વરસાદ પડશે, જ્યારે સુરતમાં પણ વરસાદ પડી શકે છે. નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ અને હા અમદાવાદમાં પણ આવતીકાલે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. તો મોન્સૂન બ્રેકના કારણે ચોમાસું નબળું પડ્યું છે, એક અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા નથી જોવા મળી રહી. તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન છે, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નહીં, મોન્સૂન બ્રેકના કારણે ભારે વરસાદ નહીં થાય, 20 જૂનથી ફરી ચોમાસું સક્રિય થવાનું અનુમાન છે. તો 16 અને 17 જૂને વરસાદની શક્યતા, રાજ્યમાં છૂટો છવાયો વરસાદ તો ચાલુ રહેશે જ. વલસાડ, વાપીમાં ચોમાસાનો વિરામ, તો અરબી સમુદ્રમાં હાલ દબાણ ન હોવાથી ચોમાસાનું બ્રેક છે. દક્ષિણ ગુજરાતના અને અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે. હવે જે રીતે જોવા જઈએ તો ગઈકાલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે, દક્ષિણ ગુજરાતથી થઈ છે, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે. પણ અનેક વખત એવું પણ બનતું હોય કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરીએ પણ પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે, એવું અનેક વર્ષે બને છે અને જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક. હવે એ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ છે ચાલુ વર્ષે, એટલે કે 2024ના ચોમાસા દરમિયાન પણ અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કર્યું, દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ, વાપી અને નવસારી સુધી હવામાન વિભાગ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી કે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે. પણ ત્યાં પહોંચતાની સાથે જ ગત રાત્રેથી ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે, મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ અરબી સમુદ્રની અંદર કોઈ પણ એવું પ્રેશર નથી જેને કારણે આ ચોમાસું આગળ વધે. એટલે આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ લગભગ હવે એક વીક સુધી, એટલે એક સપ્તાહ સુધી આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને એક અઠવાડિયા સુધી રાજ્યની અંદર કોઈ ધોધમાર સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. હા, એક ચોક્કસથી છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર છૂટા છવાયા વરસાદો છે ચાલુ રહેશે. જેવી રીતે છેલ્લા 2-4 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટા છવાયા વરસાદો પડી રહ્યા છે, અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે, કોઈ કોઈ જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય અને ત્યાં તીવ્રતા સાથે કદાચ 1-2 કે 2.5 ઇંચ વરસાદ પડીએ તો એ વિસ્તારોના ગામડાઓને વાવણી લાયક વરસાદનો પણ લાભ મળી શકે છે. પણ સાર્વત્રિક વરસાદ હમણાં નહીં જોવા મળે, છૂટા છવાયા વરસાદો જોવા મળશે અને આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ છે એ થોડીક લાંબી ચાલે એવું આજના અલગ અલગ મોડલોના પ્રિડિક્શનના આધારે અમારું તારણ છે. એટલે અરબી સમુદ્રની અંદરથી ફરીથી કોઈ નવો કરંટ આવશે એટલે લગભગ 20 તારીખથી રાજ્યની અંદર ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જોકે 16-17 તારીખમાં પણ ચોમાસું સક્રિય થશે પણ એમાં કોઈ મોટી ઉથલ પાથલ થાય, 16-17 તારીખથી કોઈ સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ નથી. એટલે હમણાં કોઈ મોટા વરસાદના રાઉન્ડની આશા ન રાખવી, 20 તારીખ પછીથી ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ અને આગળ વધશે એ પછીથી આપણે સાર્વત્રિક વરસાદોના લાભ મળી શકે છે. અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે એ અનેક વર્ષે આપણે આ કન્ડિશન જોવા મળતી હોય છે, એ જ કન્ડિશનનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર આપણે આ મોન્સૂન બ્રેકની કન્ડિશનમાંથી મુક્ત થશું અને અરબી સમુદ્રમાંથી નવો કોઈ કરંટ આવશે, લો પ્રેશર આવશે અને આપણે 20 જૂન આસપાસથી ફરીથી ચોમાસું સક્રિય થઈ અને રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો લાભ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ગોંડલના સંમેલનમાં એસસી સમાજની જાહેરાત, 2 દિવસ બાદ ફરી જૂનાગઢ ખાતે આગેવાનોની મળશે બેઠક, જરૂર પડશે તો ગાંધીનગર સુધી પણ બાઇક રેલીની તૈયારી. એસસી સમાજે કરી છે 4 માંગણીઓ, ગણેશ જાડેજાની ટોળકી સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થાય,
તો વધુ માહિતી માટે સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. હાર્દિક, જે પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તે મામલે શું વધુ અપડેટ છે? બેઠકોની પણ વાત થઈ રહી છે. ચોક્કસથી લુબના, રાજકોટ જિલ્લાનો જે ગોંડલ તાલુકો છે ત્યાં થોડીવાર પહેલાં જે છે અનુસૂચિત જાતિની વિશાળ રેલી મળી હતી. વાત કરવામાં આવતા રેલીમાં જે છે એ મુખ્ય ચાર માંગ મૂકવામાં આવી છે, જેમાં ગણેશ જાડેજા અને ત્રેની ટીમ સમક્ષ જે છે ટીમ વિરુદ્ધ ગુસ્સી ટોકની કલમ દાખલ કરવામાં આવે, આ ઉપરાંત ગુનાહિત કાવતરાની કલમ દાખલ કરવામાં આવે, આ ઉપરાંત સ્પેશિયલ પીપીની ફાળવણી કરવામાં આવે અને આ સમગ્ર કેસ છે તે જે છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. આ માંગ સાથે જે છે તે અનુસૂચિત સમાજના જે આગેવાનો છે તેમણે પોતાની માંગ રજૂ કરી હતી. તો બીજી તરફ વાત કરવામાં આવે તો બે દિવસ બાદ ફરી જે છે એ અનુસૂચિત સમાજની જે બેઠક જૂનાગઢમાં મળશે અને તેમાં કેટલાક નિર્ણયો પણ કરવામાં આવશે. આ ઉપરાંત જે ફરિયાદી છે તેમણે તો ત્યાં સુધી માંગ કરી દીધી છે કે જે ગીતાબા જાડેજા છે તેમનું ધારાસભ્ય પદ રદ કરે સરકાર, તેવી પણ તેમણે માંગ જે છે મીડિયા સમક્ષ કરી દીધી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે આજે ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના 84 જેટલા ગામ છે તે ગણેશ જાડેજાના સમર્થનમાં બંધ છે. અત્યારે પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગોંડલની મુખ્ય બજારો બંધ છે, એટલે કે કહી શકાય કે એક જ શહેરમાં એક જ દિવસે અલગ અલગ બે બાબતો સામે આવી રહી છે. એક બાજુ ઉગ્ર વિરોધ છે, વિશાળ બાઇક રેલી નીકળી રહી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે ગોંડલ શહેર બંધ છે, ગોંડલ શહેરના જે છે 84 જેટલા ગ્રામ્ય વિસ્તારો પણ બંધ છે, એટલે કે કહી શકાય કે વિરોધ અને સમર્થન બંને બાબતના જે છે એક જ જગ્યાએ જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ ગોંડલ શહેર છે તે પણ સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયું હતું, ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો, રેલી પણ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સુરક્ષા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ સ્થળે જે છે થોડી વાર પહેલાં જે છે સભા પૂર્ણ થઈ હતી અને દલિત સમાજના જે અનુ તો આભાર હાર્દિક આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી જે માંગણીઓ છે તેને લઈને વાત કરવામાં આવી રહી છે. અન્ય સમાચાર, અમદાવાદથી ગુજસેલના પૂર્વ કેપ્ટન સહિત ત્રણ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ એસીબીએ નોંધ્યો છે ગુનો. 72 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ સામે આવ્યું. સરકારની જાણ વગર ફ્લાઇટનો કર્યો છે દુરુપયોગ. સત્તાનો દુરુપયોગ કરીને સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવ્યું. ગુજસેલના સિનિયર ચીફ સિક્યોરિટી ઓફિસર અને જનરલ મેનેજરે આપી માહિતી. તો એસીબીમાં ફરિયાદ ત્યારે કેપ્ટન અજય કરણસિંહ ચૌહાણ, કેશમેક એવિએશનના ડાયરેક્ટર અલ્પેશ રાજેશભાઈ ત્રિપાઠી અને એકાઉન્ટન્ટ અલ્પેશકુમાર નટવરભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આરોપી કેપ્ટન અજય ચૌહાણ પોતાની ફરજ દરમિયાન સરકારી એરક્રાફ્ટમાં પરવાનગી વગર જ કુટુંબીજનોને અંગત હવાઈ મુસાફરી કરાવતા હોવાનો આરોપ છે. સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડી ગુજસેલ સિવાય અન્ય કંપનીની ફ્લાઇંગ ડ્યુટીમાં સેવા આપીને કમાણી કરતા હોવાનું સામે આવ્યું છે. આ સાથે કેશમેક એવિએશન પ્રાઇવેટ લિમિટેડને મેનપાવર પૂરો પાડવાના આ બદલામાં કેપ્ટન અજય ચૌહાણે અંગત બેંક એકાઉન્ટમાં ₹10 લાખ મેળવીને આર્થિક લાભ લીધો હોવાનું પણ સામે આવ્યું છે. વધુ માહિતી માટે મૌલિક જોડાયા છે ફોનલાઈન પર. મૌલિક, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે, જે માહિતી સામે આવી રહી છે ગુજસેલના પૂર્વ કેપ્ટન સામે? લુબના, છેલ્લા ઘણા સમયથી અહીંયા તપાસ જે છે તે તપાસ કરવામાં આવી રહી હતી. કેપ્ટન વિરુદ્ધ ખાનગી રહ્યા છે તપાસ કરવામાં આવી હતી અને આખરે એસીબીએ આ ફરિયાદ દાખલ કરી છે. મહત્વનું છે કે અજય ચૌહાણ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના જે પ્રકારના આક્ષેપ હતા અને તેને લઈને સરકારના ધ્યાને આવતા ગુજરાતના જે અધિકારી છે તેમના તરફથી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માનવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ ગુજરાતમાં ફરજ મોકૂફ ઉપર હતા, પરંતુ તેમ છતાં પણ અગાઉ તેમણે જે ફરજ બજાવી હતી ત્યાં એરક્રાફ્ટનો દુરુપયોગ કર્યો હતો અને દુરુપયોગ કરતા કરતા પોતાના સત્તાનો પણ દુરુપયોગ કરી અને તેનો ઉપયોગ કુટુંબીજનના અંગત હવાઈ છપરી માટે કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. તેનાથી સરકારના જે તિજોરી છે તેને નુકસાન પહોંચ્યું હતું. સાથે સાથે તે પોતે એક કેપ્ટન પાયલોટ હોવા છતાં અન્ય કંપની જે છે તેને મેનપાવર પૂરો પાડતા હતા, ત્યાં અન્ય મદદ છે તે શિખાણ કિરાએ કરતા હતા અને તેના બદલામાં તે વળતર પણ લેતા હતા, જે ન કરી શકાય તે પ્રકારની કૃત્ય જે છે તેમણે કર્યું હતું અને તેના જ કારણે તેમના વિરુદ્ધ આવક કરતા વધુની સંપત્તિ એટલે કે ડીએ કેસ છે એ પણ દાખલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી તેમના અલગ અલગ બેંક એકાઉન્ટ છે તેમાં કેટલા રૂપિયા તેઓ લીધા છે એ બાબતની પણ ઈસીબી તપાસ કરી રહી છે. જી બિલકુલ મૌલિક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો કાલથી શાળાઓ ખુલવાની સાથે આરટીઓ એક્શનમાં છે. સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓનું થશે ચેકિંગ. સોમવારથી હાથ ધરાશે સરપ્રાઇઝ ચેકિંગ.
પોલીસ અને આરટીઓ કરશે સરપ્રાઇઝ ચેકિંગ. નિયમોનું પાલન ન કરનારા સામે કાર્યવાહી થશે. રજીસ્ટ્રેશન માટે આરટીઓમાં ખાસ વ્યવસ્થા. સવારે 10 વાગ્યાથી કામગીરી ચાલે છે. 800 જેટલી સ્કૂલવાન સ્કૂલનું રજીસ્ટ્રેશન થયું. રોજની 40 જેટલી અરજીઓ આવે છે. આજે સંચાલક મંડળો સાથે મીટિંગ થઈ છે. એમાં તમામને સૂચનાઓ પણ આપી છે અને આ સરકારના પરિપત્રો 2019 થી અમલમાં છે એ બાબતે પણ બધાને જાણ કરી છે. બધાને થોડો સમય પણ આપીએ છીએ કે આમાં જે પૂરતા કરવાની હોય થોડા સમયમાં 2-4-5 દિવસની અંદર કમ્પ્લાય કરી દે. અને જેમ ડીસીપી સાહેબે કહ્યું છે કે સોમવારથી આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ અને ડ્રાઈવ કરવામાં આવશે. એમાં આરટીઓ ડિપાર્ટમેન્ટના અમારા અધિકારીશ્રીઓ પણ જોડાશે અને પોલીસ અધિકારીઓ સાથે રહી અને જે પણ આમાં નિયમો અનુસાર ફોલો નહીં કરતા હોય એની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની તમામ 600 શાળાઓમાં ડીઈઓ દ્વારા ફાયર તપાસ પૂર્ણ કરાઈ હોવાનું સામે આવ્યું. સાથે જેટલી પણ શાળાઓમાં અનધિકૃત શેડ હતા તેને દૂર કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન 7 શાળાઓમાં શેડને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 1 શાળાની ઓફિસને સીલ કરવામાં આવી હતી ત્યારે સીલ કરાયેલ શાળાઓમાં આવતીકાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી ડીઈઓ દ્વારા આપવામાં આવી છે. ફાયર એનઓસી અને જે ખાસ કરીને પતરાના શેડવાળી શાળાઓ છે એવી અમારી જિલ્લાની તમામ શાળાઓની અમારી ટીમો દ્વારા વિઝિટ મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે. અને આ વિઝિટ દરમિયાન જેમાં પણ જોખમકારક શેડ અમને ધ્યાને આવ્યા એવી શાળાઓના સંચાલકશ્રીઓને અહીંયા અમે રૂબરૂમાં નોટિસ આપી બોલાવેલ અને તેઓને સમજ આપી એ પતરાના શેડનો મોટાભાગે આ પતરાના શેડ છત ઉપર જોવા મળેલા હતા કે જેનો મોટાભાગે બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હતો, શૈક્ષણિક કાર્ય માટે એનો કોઈ ઉપયોગ થતો ન હતો. જેથી આ જે પ્રકારે જે પણ શેડ હતા એને અમે સીલ કરાવી દીધા છે અને તેઓ પાસેથી લેખિતમાં બાંયધરી મેળવી લીધેલી છે. સીલ કરાવી દીધું છે અને અમારી મંજૂરી સિવાય એને ઓપન કરી શકશે નહીં. તો બહારનું ખાનારા થઈ જજો સાવધાન. વડોદરામાં હોટલમાં સૂપમાંથી નીકળી ગરોળી. તરસાલી હાઈવે પર સર્વોત્તમ હોટલની આ સમગ્ર ઘટના છે. હોટલમાં પીરસવામાં આવેલ સૂપમાં ગરોળી નીકળી. ગ્રાહકને ખબર પડતા હોટલ મેનેજરનો ઉધડો લીધો. આરોગ્ય વિભાગ પર ઉઠાવ્યા છે સવાલો. ફૂડ વિભાગ સામે પણ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. હવે મેનેજરે તો માફી માંગી લીધી પરંતુ આ ગ્રાહકોને કંઈ થશે તો કોણ જવાબદાર? શું આરોગ્ય વિભાગ દ્વારા નથી કરવામાં આવતી કોઈ તપાસ? જો કોઈ મોટી ઘટના સર્જાય તો કોણ જવાબદાર? આવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે. તો તરસાલી હાઈવે પર ની આ સમગ્ર ઘટના જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, જેમના માટે ખેડૂતો આકાશ પર મીટ માંડીને બેઠા હતા, તે મેઘરાજાની ગુજરાતમાં પધરામણી થઈ ગઈ છે. ગુજરાતમાં 15 જૂનની બદલે 4 દિવસ વહેલું ચોમાસું આવી પહોંચતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી. હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી દીધી છે. એટલે કે હવે ગુજરાતીઓને ગરમીથી નહીં પરંતુ વરસાદથી ભીંજાવું પડશે. એટલે રેઇનકોટ અને છત્રી લઈને જ ઘરની બહાર નીકળજો, કેમ કે હવામાન વિભાગે 6 દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 17 જૂન સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. ત્યારે આગામી 5 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તેના પર નજર કરીએ તો 12 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 13 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 14 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 15 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ વરસી શકે છે. સાઉથ વેસ્ટ માનસૂન સાઉથ ગુજરાત કે મેં પ્રવેશ કરી ગયા હે નવસારી તક. આણંદના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, મચી અફરાતફરી. આણંદના અંકલના બામણ ગામમાં ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. બામણ ગામના આગ લાગતા ગોડાઉનમાં દોડધામ થઈ ગઈ. આગ લાગતા ગોડાઉનમાં રાખેલા ખેતીના સાધનો, 2 ટ્રેક્ટર, જૂની કાર સહિત બીજો માલ સામાન પણ બળીને ખાક થઈ ગયો હતો. આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર વિભાગ દ્વારા 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ લેવામાં આવ્યો હતો.
રાજકોટમાં ફાયર સેફટીની કાર્યવાહી કરતા શાળા સંચાલકોને આવ્યો રેલો, મનપા કચેરીએ કર્યો વિરોધ. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટના શાળા સંચાલકો હવે જાગ્યા છે, કેમ કે રાજ્યમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફટી મુદ્દે તંત્રએ તવાઈ બોલાવતા શાળા સંચાલકો બરાબર ભીંસમાં આવી ગયા છે, નારાજ થયા છે. રાજ્યમાં 200થી વધુ શાળાઓને સીલ કરવામાં આવતા શાળા સંચાલક મહામંડળે વિરોધ નોંધાવ્યો, પણ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફટીને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મતમાં સરકાર નથી. આથી જ રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એકાએક સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવતા શાળા સંચાલકો ઊંઘમાંથી બેઠા થયા છે અને થોડો સમય આપવાની માંગ કરી રહ્યા છે. હાલ શાળામાં નવું સત્ર શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે. એ સમયે જ શાળાઓ સીલ કરી દેવાતા શાળા સંચાલક મહામંડળે થોડો સમય આપવાની માંગ કરી રાજકોટમાં ફાયર સેફટીની કાર્યવાહી બાદ વિરોધ કર્યો. શાળા સંચાલકો કોર્પોરેશન પર ભેગા થયા. શાળાઓએ ફાયર એનઓસી માટે થોડો સમય આપવા માંગ કરી. ફાયર સેફટીને લઈને જંબુસરમાં તંત્રનો સપાટો, સ્કૂલને માર્યા સીલ. રાજકોટ અગ્નિકાંડ બાદ ભરૂચમાં જંબુસર વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. જંબુસર નગરપાલિકા દ્વારા ફાયર સેફટી વગરની મિલકતો સીલ કરી દેવામાં આવી છે. બે હોટલની સાથે એક સ્કૂલને પણ સીલ મારી દેવામાં આવ્યું છે. બ્રાઇડલાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને મારવામાં આવેલું સીલ હાલમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે. આ સાથે જંબુસર બશેરા ગેસ્ટ હાઉસ, સિટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, તાજ હોટલ તેમજ ક્લાઉડ હોટલને પણ સીલ મારી દેવામાં આવ્યું છે. સ્કૂલ શરૂ થાય તે પહેલા વાલીઓ વધુ એક ભાર માટે તૈયાર રહેજો, સ્કૂલ વાન રિક્ષાના ભાડામાં 20% વધારો. ચારે બાજુથી મોંઘવારીથી ભીસાયેલી ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડશે. શાળાઓ ખુલતા પહેલા જ વાલીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. શાળાઓ શરૂ થતા સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં વધારો કરાશે. અમદાવાદ સ્કૂલવર્ધી એસોસિએશનની બેઠકમાં સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં વધારાનો નિર્ણય લેવાયો છે. તેમાં સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20% ભાવ વધારો કરાયો છે, જેમાં આરટીઓ રજીસ્ટ્રેશન, ફિટનેસ પાસિંગનો રૂપિયા 50,000 સુધીનો બોજો આવતા ભાવ વધારો કરવામાં આવ્યો છે. કિલોમીટર દીઠ 1,000થી વધારીને 1,200 રૂપિયા, 5 કિલોમીટરના 1,800 રૂપિયા લેવાતા હતા જે 2,000 કરવામાં આવ્યા. સ્કૂલ રિક્ષામાં 1 કિલોમીટર ઘેરાવના પ્રતિ મહિને 650-750 કરવામાં આવ્યા. આ ઉપરાંત 10 કિલોમીટરે 200 રૂપિયા વધારવાનો નિર્ણય કરાયો છે. છેલ્લે 2021માં સ્કૂલ વર્ધી એસોસિએશને ભાવ વધારો કર્યો હતો. નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરાયો છે, તો એક સ્કૂલ વાનમાં વધુમાં વધુ 14 વિદ્યાર્થીઓને બેસાડી શકાય છે, જ્યારે રિક્ષામાં 6 બાળકોને બેસાડી શકાય છે.